સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ. ઠંડની જમાવટ સાથે બનાસકાંઠામાં રાજકીય ગરમાવો વધુ તેજ. ડીસામાં અગ્રણીઓ અને કાર્યકરોના કાફલા સાથે ભાજપના ઉમેદવારે યોજેલી લોકસંપર્ક પદયાત્રા રેલીએ સર્જ્યો કેસરીયો માહોલ. પાલનપુરના વર્તમાન ધારાસભ્ય મહેશભાઈ પટેલે 5 વર્ષમાં લઘુમતી સમુદાયની ધરાર અવગણનાજ કરી હોવાના ગંભીર આક્ષેપો. પૂર હોનારત વખતે બેંગ્લોરની સાહેલગાહે ઉપડી ગયેલા ધારાસભ્ય સામે લઘુમતી સમાજના યુવા અગ્રણીઓએ ઠાલવ્યો રોષ. જૂનાગઢના સેવાભાવી ધારાસભ્ય મહેન્દ્રભાઈ મસરૂ વિરુદ્ધ હાર્દિક પટેલે ઝેર રોકતા રઘુવંશી સમાજ ખફા. બાબરમાં હાર્દિકની સ્મશાન યાત્રા યોજી પુતળાનું કરાયું દહન. છેલ્લી બે ટર્મથી ભાજપના કબજામાં રહેલી દિયોદર બેઠક ઉપર આ વખતે જામેલા પ્રતિષ્ઠાના જંગમાં હાલ કેવા છે સમીકરણો જુઓ આજે બીકે ન્યૂઝ ચેનલના રણસંગ્રામ અહેવાલમાં. હવે જોઈએ સમાચાર વિગતવાર. ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી શિયાળાની ઠંડીની જમાવટ થઈ રહી છે. બીજી બાજુ વિધાનસભા ચૂંટણીની પ્રચાર ઝુંબેશ પણ વેગ પકડી રહી હોય રાજકીય ગરમાવો પણ ઉત્તરોત્તર વધી રહ્યો છે. આજે સોમવારે પણ જિલ્લાના દરેક વિસ્તારોમાં પ્રચાર પડધમની ગુંજ સંભળાઈ હતી. પ્રચંડ બોલ મસ્તકોં કે ઝુંડ વાજ જંગ કી ઘડી કી તુંગ હાર દો આન શાન યા કી જાન કાહો દાન આજ એક ધનુષ કે બાણ પે ઉતાર દો. બનાસકાંઠામાં હવે વિધાનસભા ચૂંટણીની પ્રચાર ઝુંબેશ ખૂબ રસપ્રદ તબક્કામાં પહોંચી ગઈ છે અને ઉમેદવારોએ પણ મતદારોના દિલ જીતવા એડીથી ચોટી સુધીનું જોર લગાવી દીધું છે. ત્યારે આજે ડીસા બેઠકના ભાજપના ઉમેદવાર શશિકાંતભાઈ પંડ્યાના સમર્થનમાં ડીસા ખાતે પદયાત્રા સ્વરૂપે યોજાયેલી લોકસંપર્ક યાત્રાએ પણ શહેરમાં કેસરીયો માહોલ સર્જી દીધો હતો. પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ મુજબ આજે બપોરે 2 વાગે ડીસા ખાતેના ભાજપના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયથી પ્રારંભાયેલી આ લોકસંપર્ક રેલીમાં ડીસા બેઠકના ઇન્ચાર્જ અને ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળી, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ મહેશભાઈ દવે, જિલ્લા ભાજપ મહામંત્રી ભારતસિંહ ભટેસરિયા, ડીસા નગરપાલિકાના પ્રમુખ પ્રવીણભાઈ માળી, પૂજ્ય સાધ્વી નિર્મલાપુરી મહારાજ, ડોક્ટર રાજુલબેન દેસાઈ સહિત ડીસા શહેર અને તાલુકા ભાજપના અન્ય અગ્રણીઓ, પદાધિકારીઓ તેમજ કાર્યકરોના વિશાળ કાફલા સાથે ભાજપના ઉમેદવાર શશિકાંતભાઈ પંડ્યાએ નગરના વિવિધ વિસ્તારોમાં પગપાળા ફરી આગામી ચૂંટણીમાં નગરજનોનો સહયોગ માંગ્યો હતો. આ રેલીમાં કેસરિયા વસ્ત્રોમાં સજ્જ મહિલા કાર્યકરોની બોળી હાજરી ઉડીને આંખે વળગી હતી. નગરના વિવિધ વિસ્તારોમાં ફરેલી આ રેલીએ ભારે આકર્ષણ જમાવવા સાથે નગરમાં કેસરિયો માહોલ સર્જી દીધો હતો. આ વખતની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે પાલનપુર બેઠક ઉપર લાલજીભાઈ પ્રજાપતિ જેવા સરળ સ્વભાવના ઉમેદવારની પસંદગી કરી છે અને લાલજીભાઈ પ્રજાપતિને જનતાનો સારો એવો પ્રતિસાદ પણ મળી રહ્યો છે. ત્યારે આજે સોમવારે પણ લાલજીભાઈ પ્રજાપતિએ ગ્રામીણ વિસ્તારોમાં ચૂંટણી પ્રચાર ખેડી મતદારોનો રૂબરૂ સંપર્ક કર્યો હતો. આજે ભાજપના સ્થાનિક અગ્રણીઓ તેમજ કાર્યકરોના કાફલા સાથે ભાજપના ઉમેદવાર લાલજીભાઈ પ્રજાપતિએ પાલનપુર તાલુકાના આકેસણ, ગઠામણ, બાવિસણા, વેડંચા, સલેમપુરા, કુંભાસણ સહિત 11 ગામોનો પ્રવાસ ખેડી લોકસંપર્ક કર્યો હતો. દરેક ગામમાં ભાજપના ઉમેદવાર લાલજીભાઈ પ્રજાપતિને આવકારવા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. દરેક ગામના આગેવાનોએ લાલજીભાઈ પ્રજાપતિનું ફૂલહારથી સ્વાગત કર્યું હતું. આ વખતની ચૂંટણીમાં પાલનપુર વિધાનસભા મતવિસ્તારમાં ગ્રામ્ય કક્ષાએ પણ ભાજપ તરફી જુવાળ જોવા મળી રહ્યો છે, જેથી પાલનપુર બેઠક ઉપર આ વખતે પરિવર્તનકારી પરિણામ આવે એવી શક્યતાઓ વધી ગઈ છે. છેલ્લા 5 વર્ષથી પાલનપુર બેઠક ઉપર કોંગ્રેસનું શાસન ચાલી રહ્યું છે, ત્યારે આ વખતે પાલનપુર બેઠક ઉપર કેસરિયા ક્રાંતિ સર્જવા માટે ભાજપના પાયાના કાર્યકરોથી લઈ તમામ આગેવાનો પણ પ્રચારના કામે લાગી ગયા છે.
અને પાલનપુર બેઠક ઉપર આ વખતે જંગી બહુમતીથી ભાજપના ઉમેદવાર લાલજીભાઈ પ્રજાપતિને જીતાડવા સૌ કોઈ સહિયારી મહેનત કરી રહ્યા છે. બનાસકાંઠામાં કોંગ્રેસની પ્રચાર ઝુંબેશ પણ વેગ પકડી રહી છે અને દરેક મત વિસ્તારોમાં કોંગ્રેસના ચૂંટણી કાર્યાલયો ધમધમવા માંડ્યા છે. ત્યારે ગત રવિવારે સાંજે ડીસા ખાતે પણ કોંગ્રેસના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયને વિધિવત રીતે ખુલ્લું મુકાયું હતું. ડીસા ખાતે લાયન્સ હોલ નજીક પાટણ રોડ ઉપર શરૂ કરાયેલા ડીસા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ગોવાભાઈ દેસાઈના ચૂંટણી કાર્યાલયને ગત રવિવારે ખુલ્લું મુકાયા બાદ આ કાર્યાલય ધમધમવા માંડ્યું છે. રવિવારે સાંજે યોજાયેલા કોંગ્રેસના કાર્યાલયના ઉદઘાટન સમારોહમાં કોંગ્રેસના પ્રદેશ મંત્રી અને પૂર્વ પાલિકા પ્રમુખ વિપુલભાઈ શાહ, ડીસા શહેર કોંગ્રેસ પ્રમુખ દીપકભાઈ પટેલ, પ્રકાશભાઈ ભરતિયા, પી વી રાજગોર, પોપટજી દેલવાડિયા સહિત અન્ય અગ્રણીઓએ ઉપસ્થિત રહી આ વખતના ચૂંટણી જંગમાં સત્તા પરિવર્તનનો આશાવાદ વ્યક્ત કરી ડીસા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર ગોવાભાઈ દેસાઈને વિજયી બનાવવા હાકલ કરી હતી. ડીસા તાલુકાના જૂના ડીસા ગામની સીમમાં ડીસા શહેરનો ઘનકચરો તેમજ મેડિકલ વેસ્ટ ઠાલવવા સામે આક્રમક બનેલા ગ્રામજનોએ આ મામલે કોઈ કાર્યવાહી થતી ન હોય ડીસાની નાયબ કલેક્ટર કચેરી સામે ભૂખ હડતાળ ઉપર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે. ઘનકચરાના નિકાલના મામલે વિફરેલા ગ્રામજનોએ અગાઉ કલેક્ટર સમક્ષ રજૂઆત કરી આ મામલે રોષ ઠાલવ્યો હતો અને કોઈ કાર્યવાહી ન થાય તો ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. જોકે ગ્રામજનોની આવી ચીમકી બાદ પણ તંત્ર દ્વારા કોઈ પગલાં ન લેવાતા ગત રવિવારે જૂના ડીસાના હનુમાનજી મંદિરે ફરી ગ્રામજનોની બેઠક યોજાઈ હતી અને આ મામલે ફરી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી છેલ્લું અલ્ટિમેટમ આપવાનો અને જો 5 દિવસમાં જ આ મામલે કોઈ પગલાં ન લેવાય તો ડીસાની નાયબ કલેક્ટર કચેરી ખાતે ભૂખ હડતાળ ઉપર ઉતરી જવાનો નિર્ણય પણ આ બેઠકમાં લેવામાં આવ્યો હતો. જૂના ડીસા ગામે આજે ઘન કચરાના નિકાલ માટેનું એક આયોજન મિટિંગ રાખેલ હતી અને એ મિટિંગમાં બધા સર્વાનુમતે ઠરાવ કરવામાં આવ્યો કે આ ઘન કચરો આજે લગભગ 13-14 વર્ષથી નખાય છે પણ એનો કોઈ નિકાલ થતો નથી અને ઢગે ઢગા કરી નાખ્યા છે. રોડ ઉપર ચાલવાની તકલીફ ખૂબ પડે છે. ગામમાં પણ પ્રદૂષણની પ્રક્રિયા ખૂબ વધવા માંડી છે. એના માટે આજે ગામમાં ઠરાવ કરીને નક્કી કરવામાં આવ્યું કે જો આ એક અઠવાડિયાની અંદર જો આ ઘન કચરાનો નિકાલ નહીં કરવામાં આવે તો અમે આ ગામના ગોંધીજી ધિંધ્યા માર્ગે કલેક્ટર કચેરી અને એસટીએમના કચેરી આગળ ઉપવાસ ઉભરું કરવાની આ ગામ લોકોએ આખે ઠરવામાં આવ્યું છે. તેની નોંધ સરકારશ્રી લે અને આ અમારા ઘન કચરાના નિકાલનો યોગ્ય નિકાલ કરે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. પાલનપુરના વર્તમાન ધારાસભ્ય મહેશભાઈ પટેલે 5 વર્ષમાં લઘુમતી સમુદાયની ધરાર અવગણના જ કરી હોવાના ગંભીર આક્ષેપો, પૂર હોનારત વખતે બેંગ્લોરની સાહેલગાહે ઉપડી ગયેલા ધારાસભ્ય સામે લઘુમતી સમાજના યુવા અગ્રણીઓએ ઠાલવ્યો રોષ, જૂનાગઢના સેવાભાવી ધારાસભ્ય મહેન્દ્રભાઈ મસરુ વિરુદ્ધ હાર્દિક પટેલે ઝેર ઓકતા રઘુવંશી સમાજ ખફા, બાબરમાં હાર્દિકની સ્મશાન યાત્રા યોજી પુતળાનું કરાયું દહન, છેલ્લી 2 ટર્મથી ભાજપના કબજામાં રહેલી દિયોદર બેઠક ઉપર આ વખતે જામેલા પ્રતિષ્ઠાના જંગમાં હાલ કેવા છે સમીકરણો જુઓ આજે બીકે ન્યૂઝ ચેનલના રણસંગ્રામ અહેવાલમાં. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો. હાઈ સ્પીડ ગાડીઓ માટે, હાઈ સ્પીડ રોડ માટે, હાઈ સ્પીડ જિંદગી માટે બ્રિજસ્ટોન ટાયર. બ્રિજસ્ટોન ટાયર મોંઘું છે પણ બીજી બધી કંપનીઓ કરતા સસ્તું છે. ના ના, એમ કહો કે લાંબા ગાળે ફ્રીમાં પડશે. તમારા કિંમતી સમય માટે, તમારી કિંમતી ગાડીઓ માટે, તમારા કુટુંબની અમૂલ્ય જિંદગી માટે બ્રિજસ્ટોન ટાયર. અશોક ઓટો ટાયર હોમ, રેડિયલ ટ્યુબલેસ ટાયર ના સ્પેશિયાલિસ્ટ, લડવી નદી પાસે, ડીસા હાઈવે, પાલનપુર. ફોન નંબર 267474. અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો. હિના જ્વેલર્સ.
જ્વેલર્સ 916 સોના તેમજ ચાંદીના દાગીના તૈયાર તેમજ ઓર્ડરથી બનાવી આપવામાં આવશે. પ્રોપરાઇટર ચોકસી ઓખાજી ખેમાજી, જૂની શાક માર્કેટ, લેખરાજ 4 રસ્તા, ડીસા. શારદાની સાડી એને અંગે સુહાય, કરતા થઈની સાગરની મળવાને એ તો જાય રે. લગ્ન પ્રસંગને લગતી પાર્ટી વેર સાડી, પાનેતર તથા ચણિયા ચોળીનું વિશાળ કલેક્શન. શારદાની સાડી એને અંગે સુહાય, શારદા સાડી શોરૂમ એન્ડ સ્પેશિયલ દુલ્હન કલેક્શન, ચંદ્રલોક રોડ, ડીસા. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, પાલનપુરના વર્તમાન ધારાસભ્ય મહેશભાઈ પટેલને કોંગ્રેસે ફરીથી મેદાનમાં ઉતરવાનું સાહસ કર્યું છે, પરંતુ આ સાહસ પક્ષ માટે ખૂબ જોખમી પુરવાર થવાની શક્યતાઓ ઉત્તરોત્તર વધતી જાય છે. પાલનપુરના ધારાસભ્ય મહેશભાઈ પટેલે ધારાસભ્ય તરીકે 5 વર્ષમાં પોતાના મત વિસ્તારના મોટાભાગના સમુદાયોની ઘોર અવગણના જ કરી હોવાની ફરિયાદો ઉઠી રહી છે. અને વિધાનસભા ચૂંટણી પૂર્વે ગ્રામીણ વિસ્તારના જ નહીં, શહેરી વિસ્તારમાં પણ હાલના ધારાસભ્ય સામે પ્રવર્તી રહેલો અસંતોષ સપાટી ઉપર ઉપસી રહ્યો છે. ગત વિધાનસભા ચૂંટણીમાં નજીવા મતોની સરસાઈથી પાલનપુરના ધારાસભ્ય તરીકે ચૂંટાયા બાદ મહેશભાઈ પટેલે કોંગ્રેસની પરંપરાગત મતબેંક મનાતા લઘુમતી સમાજની પણ ભારે ઉપેક્ષા કરી હોવાનો સૂર ઉઠી રહ્યો છે. મહેશભાઈ પટેલ છેલ્લા 5 વર્ષમાં ધારાસભ્ય તરીકે પાલનપુરના મુસ્લિમ વિસ્તારમાં એક પણ વાર ફરક્યા નથી તેવા આક્ષેપો લઘુમતી સમાજના અગ્રણીઓ જ કરી રહ્યા છે. હાલની સ્થિતિએ પાલનપુરના લઘુમતી સમુદાયમાં મહેશભાઈ પટેલ સામે ભારે નારાજગી જોવા મળી રહી છે. અને પાલનપુર શહેરના નાની બજાર ચોકમાં તો ચૂંટણી ટાણે છેતરાશો નહીં તેવા બેનરો લગાવી સ્થાનિક લોકો વર્તમાન ધારાસભ્ય સામે ખુલ્લો વિરોધ નોંધાવી રહ્યા છે. ગત ચોમાસામાં પાલનપુર શહેરમાં પડેલા ભારે વરસાદના લીધે શહેરના જનતાનગર અને મફતપુરા સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ જતા સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. જોકે આવી આફતના સમયે પણ અસરગ્રસ્તોને નિશાય હાલતમાં છોડી પાલનપુરના ધારાસભ્ય મહેશભાઈ પટેલ પણ અન્ય કોંગ્રેસી ધારાસભ્યો સાથે બેંગ્લોરની સહેલગાહે માણવા ઉપડી ગયા હતા. મુશ્કેલીની ઘડીએ પાલનપુરના ધારાસભ્ય મહેશભાઈ પટેલ અસરગ્રસ્તોને સધિયારો આપવા પણ ફરક્યા ન હતા, જેથી આ વખતની ચૂંટણીમાં પાલનપુરની જનતા વર્તમાન ધારાસભ્યની કહેવાતી સક્રિયતાનો હિસાબ માંગી રહી છે. કોંગ્રેસના ઉમેદવાર અને વર્તમાન ધારાસભ્ય મહેશભાઈ પટેલની કામગીરીથી પાલનપુર તાલુકાના ગ્રામીણ અને શહેરી વિસ્તારના મતદારો અસંતુષ્ટ હોવાથી પાલનપુર વિધાનસભા બેઠક ઉપર આ વખતે પરિવર્તનનો પવન ફૂંકાવાની શક્યતાઓ પ્રબળ બની ગઈ છે. ત્યારે પાલનપુરના નાની બજાર વિસ્તાર ચોક ખાતે મુસ્લિમ સમાજના યુવાનોએ ખુલ્લેઆમ વિરોધ કરી પાલનપુરના ધારાસભ્ય મહેશભાઈ પટેલ સામે આક્રોશ ઠાલવ્યો હતો. આ બેનર એ માટે મારેલું છે જે મહેશભાઈ જીતીને ગયા, એમને 5 વર્ષમાં કોઈ કામ નહીં કરાયું. અમારા જેવા રોડ છે એવા જ રોડ છે, તૂટેલા જ છે. અહીંયા પાણી ભરાયું હતું, 22 ઇંચ વરસાદ પડ્યું, તારે બી કોઈ દેખવા નહોતું આવ્યું. અને જ્યારે બી અહીંયા કોઈ મુસીબત આવે છે પણ કોઈ ઝાંખવા આવતું નથી. અને વરસાદ પડ્યું ત્યારે મહેશભાઈ અહીંથી બેંગ્લોર જતા રહ્યા, કોઈ દેખવા નથી આવ્યું. એ માટે અમે આ બેનર મારી અને વિરોધ જાહેર કરીએ છીએ કે અહીંયા કોઈને વોટિંગ માટે પ્રચારમાં આવવું નહીં. અમારા મેઇન વિસ્તાર આખું નાની બજાર વિસ્તાર ટોટલી અમારું મુસ્લિમ વિસ્તાર આખું સમસ્યાઓ. અમારે અહીંયા રોડ બધા તૂટેલા છે, ગટર લાઇન ફૂલ થઈ જાય છે, કોઈ ગટર સાફ કરવા જલ્દી નથી આવતું, પછી કચરો આવી ત્યારે પડ્યો રહેશે ખુલ્લેઆમ, પછી પાણીની બી સમસ્યા થોડી ઘણી રહેશે અમુક ટાઈમ બરાબર. અને અહીંયા કોઈ ઇમરજન્સી કોઈ કોઈ એટલે કોઈ ચીજની અમને સુવિધા નથી, કોઈ ચીજની સુવિધા નથી અહીંયા. ખાલી અહીંયા રોગચાળો પાટે કે કશું બી થાય, પીળીઓ થાય કે કશું બી થાય, અહીંયા કોઈ ઝાંખવા આવતો નથી બરાબર. એટલે એ પ્રમાણે અમે આ બેનર મારેલો છે. બાકી આ બેલેન માનવાનું એક જ કારણ છે, આમ વારંવાર સમસ્યા અહીં ઊભી થાય છે. વાદા કરીને લોકો જતા રહે છે, આમ કરો તો આમ કરો, કોઈ કરવાવાળું છે નહીં. મહેશભાઈને ચૂંટાઈને લાયા, ગોવિંદભાઈ પ્રજાપતિ ચૂંટાઈને લાયા, અહીં પીડિયાનો રોગચાળો ફાટ્યો, બીજી જગ્યાએ રોગચાળો ફાટ્યો, હજારોની પલટન પોકી છે. અહીં કોઈ એકવાળ વ્યક્તિ આવ્યો નથી, ના કોર્પોરેટર આવીને ઉભો રહે છે કે ના કોઈ પણ વ્યક્તિ આવતું અહીં નથી. એના માટે જ આ બધું કરેલું છે. એટલે અહીં મહેરબાની કરીને કોઈએ વોટ માંગવા આવું નહીં. એટલે વોટ માંગવા આવો તો એમનું હોલ્ડ લઈને આવો તો એમને ખબર પડે કે વોટ કઈ રીતના મંગાય. છેવાડાના તાલુકા મથક બાબર ખાતે શોભતા પ્રાચીન રામજી મંદિરે ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરાઈ હતી. આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાયા બાદ યોજાયેલા પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે
મંદિરના ગર્ભગૃહમાં ગણપતિ દાદા, હનુમાનજી મહારાજ, જલારામ બાપા, અંબાજી માતા અને રાધાકૃષ્ણ ભગવાનની પ્રતિમાઓની વિધિવત રીતે પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ હતી. ગત શુક્રવારથી પ્રારંભાયેલ આ ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ રવિવારે સફળતાભેર સંપન્ન થયો હતો. ત્રણ દિવસ સુધી ચાલેલા પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે સંતો, મહંતો તેમજ ભાવિકો અને બાબરના નગરજનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી દર્શન તેમજ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો. રામજી મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા આ મહોત્સવનું સુંદર આયોજન કરાયું હતું. રામજી મંદિર સારા વૈષ્ણવ સમાજનું છે. આ મંદિર 1998માં પ્રતિષ્ઠા કરેલી છે. આ મંદિર નવું બનાવ્યું અને જીર્ણોદ્ધાર તથા ઝંડાનું આજે ને પ્રાણ પ્રતિષ્ઠા ગણપતિ, જલારામ, અંબાજી અને હનુમાનજીની પ્રાણ પ્રતિષ્ઠા છે અને નવું મંદિર જીર્ણોદ્ધાર કરવાનો છે અને એનું પૂજન, અર્ચન અને ધજા ચડાવવાની છે. આજે 75 વર્ષ આ મંદિરને પૂરા થાય છે અને 70મું વર્ષ બેઠો છે અને ભગવાનની કૃપાથી આજે સારા ગામને જમવાનું કહેલ છે અને આખું ગામ જમવા માટે પધારશે, પ્રસાદીના પધારશે અને 3 દિવસનો મુહૂર્ત છે પ્રતિષ્ઠાનો અને આજે પૂર્ણ થશે અને 12:39 મિનિટે પ્રતિષ્ઠા પ્રાણ પ્રતિષ્ઠા થશે અને બધા લોકો ગામના મંદિરમાં પધારશે. મંદિરની આજે 1998ના બક્ષર સુદ પૂનમને દિવસે આ મંદિરનું નિર્માણ પૂજ્ય મથુરાદાસજી મહારાજ શ્રી કટાવ ધામના હસ્તે થયેલું અને તેનો 3 વર્ષથી જીર્ણોદ્ધારનું કામ ચાલતું હતું. જે કામ પૂર્ણ થતાં આજે ફરીથી 4 ભગવાનની પુનઃ પ્રતિષ્ઠા અને રાધાકૃષ્ણ ભગવાનની પ્રતિષ્ઠાનો મહોત્સવ આજરોજ રાખેલ છે અને સમગ્ર ગામનો, આખા ગામનો જમપા ચૌધરી સાથેનો જમણવાર પણ અહીં કરી રાખેલ છે અને સમગ્ર ગામ તરફથી સુંદર સાથ, સહકાર અને સહયોગ આ મંદિર માટે મળેલ છે. આ ગામનું જૂનામાં જૂનું પુરાણું મંદિર છે અને આ મંદિરમાં રાઘવેન્દ્ર સરકારની કૃપા છે અને ખૂબ જ શ્રદ્ધા અને ભાવથી અહીં વારંવાર પ્રસંગો યોજાય. પાટીદાર સમાજને અનામત અપાવવાના આંદોલનના નામે રાજકારણી બની ગયેલા હાર્દિક પટેલે જૂનાગઢના ધારાસભ્ય અને રઘુવંશી સમાજના સન્માનીય સેવાભાવી અગ્રણી મહેન્દ્રભાઈ મસરૂ વિરુદ્ધ બેફામ વાણીવિલાસ કરતા ભડકો થયો છે અને હાર્દિક પટેલની આવી કુચેષ્ટાથી રઘુવંશી સમાજ વિફર્યો છે. ત્યારે આજે બનાસકાંઠાના બાબર ખાતે પણ રઘુવંશી લોહાણા સમાજે હાર્દિક પટેલના પુતળાનું દહન કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. હાર્દિક પટેલે જૂનાગઢના સેવાભાવી ધારાસભ્ય મહેન્દ્રભાઈ મસરૂ વિરુદ્ધ ગત 2 નવેમ્બરે જાહેરસભામાં બેફામ વાણીવિલાસ કરી મહેન્દ્રભાઈ મસરૂએ સમાજમાં વૈમનસ્ય અને રાગદ્વેષ ફેલાવ્યો હોવાના હલકા આક્ષેપો કર્યા હતા. રઘુવંશી સમાજના સેવાભાવી અગ્રણીની આવી આલોચનાથી વિફરેલો ગુજરાતભરનો રઘુવંશી સમાજ હાર્દિક પટેલ વિરુદ્ધ રોડ ઉપર ઉતરી આવ્યો છે. ત્યારે આજે બાબર ખાતે વસતા રઘુવંશી સમાજે પણ વાવ રોડ ઉપરની ચામુંડા સોસાયટીથી હાર્દિક પટેલની સ્મશાન યાત્રા કાઢી હાઈવે વાવ સર્કલ ઉપર હાર્દિક પટેલ વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી હાર્દિક પટેલના પુતળાનું દહન કર્યું હતું. વડીલો અને યુવાનોએ ઉપસ્થિત રહી મહેન્દ્રભાઈ મસરૂ જેવા નકસિક પ્રામાણિક વ્યક્તિ ઉપર કાદવ ઉછાળવાની હાર્દિક પટેલની કુચેષ્ટાની આખરી ઝાટકણી કાઢી રોષ ઠાલવ્યો હતો. રઘુવંશી સમાજે હાર્દિક પટેલે જે મહેન્દ્ર મસરૂ વિરુદ્ધ શબ્દો બોલ્યા એના વિરુદ્ધમાં બાબાના રઘુવંશી સમાજે 200 ડાકો સાથે હાર્દિકના પુતળાનું દહન કર્યું હતું અને તમામ રઘુવંશી સમાજ હાર્દિકોની માફી માગે તો સમગ્ર ગુજરાતમાં રઘુવંશી સમાજ આંદોલન કરશે અને હાર્દિકનો વિરોધ કરશે. મહેન્દ્ર મસરૂનો જે વિરોધ, જે ખરાબ વર્તન કર્યું છે એના માટે કરીને અમે હાર્દિકનું પુત્ર દહન કર્યું છે અને એની જો સુધી માફી નહીં માગે તો સુધી જલદ કાર્યક્રમો આવશે અને એને મહિના પાસે અમે મહેન્દ્ર મસરૂની માફી મંગાવી છે. હું એક રઘુવંશી તરીકે આખા ગુજરાતના અમારા રઘુવંશી ભાઈઓને આપના માધ્યમથી કહેવા માગું છું કે આ હાર્દિક પટેલ જ્યારથી કોંગ્રેસને સમર્થન કર્યું અને કોંગ્રેસ સાથે બેઠો ત્યારથી એણે અભદ્ર ભાષાનું શરૂઆત કરી છે અને અમારા સમાજસેવી મહેન્દ્ર મસરૂ જે આખા ગુજરાતની અંદર સેવાભાવી તરીકે એને લોકો પૂજે છે એવા વ્યક્તિ માટે એણે બહુ અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો છે અને ત્યાંના ઉમેદવાર, કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા માટે એણે અમારા સમાજના આવા મોભી માટે આવા અપશબ્દો વાપર્યા. ભાજપના કબજામાં રહેલી દિયોદર બેઠક ઉપર આ વખતે જામેલા પ્રતિષ્ઠાના જંગમાં
હાલ કેવા છે સમીકરણો જુઓ આજે બીકે ન્યૂઝ ચેનલના રણસંગ્રામ અહેવાલમાં. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. શ્રી સુંધા રજૂ કરે છે શ્રી સુંધા ગોલ્ડ જ્વેલર્સ. લાવ્યા છે ગ્રાહકો માટે તદ્દન નવી અને લાભદાયી ગોલ્ડ માસિક બચત યોજના. આ સ્કીમમાં ગ્રાહક રૂપિયા 1000 થી લઈને 1000 ના ગુણાંકની રકમ થી સ્કીમમાં જોડાઈ શકે છે, જેમાં 11 માસના સરળ હપ્તા ભરીને મળશે એક હપ્તાનો આકર્ષક બોનસ. રૂપિયા 1000 પ્રતિ માસ ચૂકવો, 11 માસ મેળવો, 12 માસના અંતે રૂપિયા 12000 ના 916 હોલમાર્ક સોના તથા ચાંદીના દાગીના. શ્રી સુંધા ગોલ્ડ જ્વેલર્સ, સોના ચાંદીની હોલમાર્ક જ્વેલરીનું વિશાળ કલેક્શન, નગરપાલિકાની સામે બગીચા રોડ, ડીસા. જસરાજ રોયલ ફૂડ પ્રસ્તુત કરે છે જસરાજ કિચન કેટરર્સ. અમદાવાદ તથા ગુજરાતમાં 70 વર્ષથી ચાલતું જસરાજ ગ્રુપ, જેમાં નિષ્ણાંત રસોઈયા દ્વારા પંજાબી, ગુજરાતી, રાજસ્થાની, સાઉથ ઇન્ડિયન, ઇટાલિયન, મેક્સિકન, થાઈ, લેબાનીઝ અને ચાટ આઇટમની સુવિધા મળશે. સાથે ડીશ કાઉન્ટર, ફરસાણ કાઉન્ટર, જ્યુસ કાઉન્ટર, મોકટેલ કાઉન્ટર, સ્વીટ કાઉન્ટર, મેન કોર્સ કાઉન્ટર, આઈસ્ક્રીમ કાઉન્ટર, પાન કાઉન્ટર તથા અવનવી ડિસ્પ્લે કાઉન્ટરની સુવિધાઓ મળશે. વીઆઈપી સર્વિસ વેઇટરો, વીઆઈપી પીઆરઓ ગર્લ્સ, રશિયન ગર્લ્સ તથા વેલકમ ગર્લ્સની સુવિધા મળશે. તો આપના શુભ તથા લગ્ન પ્રસંગે કેટરિંગ માટે અમારો સંપર્ક જરૂર કરો. પ્રોપરાઇટર ધ્રુવ બારોટ અને શ્યામજી રાજ પુરોહિત. અમારું સરનામું દુકાન નંબર 140, એપીએમસી માર્કેટયાર્ડ, પાટણ હાઈવે રોડ, ડીસા. મોબાઈલ નંબર 9792279353. જસરાજ ફૂડ એન્ડ કેટરર્સ, ડીસા. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે, ડીસા. ફોન નંબર 2827221, મોબાઈલ નંબર 9424922. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. બનાસકાંઠાની દિયોદર બેઠક છેલ્લી બે ટર્મથી ભાજપના કબજામાં છે અને આ વખતે દિયોદરના વર્તમાન ધારાસભ્ય, ગુજરાત સરકારના મંત્રી અને જિલ્લા ભાજપના સુકાની કેસાજી ચૌહાણ સતત બીજી વખત દિયોદર બેઠક ઉપરથી ભાજપના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતર્યા છે. જ્યારે કોંગ્રેસે આ વખતે આ બેઠક ઉપર ચૌધરી સમાજના અગ્રણી શિવાભાઈ ભુરિયા ઉપર પસંદગી ઉતારી છે, ત્યારે દિયોદર બેઠક ઉપર આ વખતે કોણ ફાવે છે તે જોવું ખૂબ જ રસપ્રદ બની રહેશે. શું છે આ મતવિસ્તારની હાલની સ્થિતિ અને કેવા છે પ્રચારના મુદ્દા તે જાણવા જુઓ બીકે ન્યૂઝના રણસંગ્રામનો આજનો આ ખાસ અહેવાલ. ગુજરાતના બનાસકાંઠા જિલ્લાની દિયોદર વિધાનસભા બેઠકમાં દિયોદર તાલુકાના ગામો ઉપરાંત ડીસા તાલુકાના પણ 52 ગામોનો સમાવેશ થાય છે. વિધાનસભાની આ ગ્રામીણ બેઠક પર 1,98,558 મતદારો છે, જેમાં 1,05,319 પુરુષ મતદારો છે, જ્યારે 92,239 મહિલા મતદારો છે. આ બેઠક પર કુલ 233 પોલિંગ બૂથ આવેલા છે. ગુજરાત વિધાનસભાની દિયોદર બેઠકના અત્યાર સુધીના પરિણામની વાત કરીએ તો વર્ષ 2007માં આ બેઠક પરથી ભાજપના ઉમેદવાર અનિલકુમાર માળી જીત્યા હતા, જ્યારે વર્ષ 2012ની ચૂંટણીમાં પણ ભાજપના ઉમેદવાર કેસાજી ચૌહાણે કોંગ્રેસના ગોવાભાઈ રબારીને 13% મતથી હરાવીને બેઠક જીતી હતી. એટલે કે છેલ્લી બે ટર્મમાં ભાજપના ઉમેદવાર જ આ બેઠક પરથી વિજયી થતા આવ્યા છે. ગુજરાતના બનાસકાંઠા જિલ્લાની દિયોદર વિધાનસભા બેઠકના જાતીય ગણિતની વાત કરીએ તો જણાશે કે ઠાકોર સમાજના 21.4% મતદારો અહીં છે, જ્યારે ચૌધરી સમાજના 16%, માલધારી સમાજના 13.1%, દલિત સમાજના 13.6%, ઓબીસી સમાજના 12.7% અને દરબાર સમાજના 4.3%. બ્રાહ્મણ સમાજ 4.3% મતદાર ધરાવે છે, જ્યારે રાજપૂત સમાજ 4.5%, મુસ્લિમ સમાજ 2.4%, એસટી સમાજ 2.0
અને અન્ય 1.1% મત છે. જોકે નવા સીમાંકન બાદ દિયોદર બેઠકમાં ઠાકોર સમાજનું પ્રભુત્વ પણ વધ્યું છે. ડીકેન્યુ ચેનલની ટીમ ડીસા અને ધાનેરા બાદ આજે દિયોદર વિધાનસભા મત વિસ્તારમાં પહોંચી છે. લોકોને એ મૂર્ખ સમજે છે ગુજરાતની પ્રજાની. ત્યારે ભાજપે ખેડૂતોનું દેવું માફ નથી કર્યું. ખેડૂતોનું દેવું માફ કરવાનું કામ કરશે. ગુજરાતમાં છેલ્લા 22 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. ગેસના બાટલાના પણ 400 રૂપિયા હતા, આજે 750 થઈ ગયા છે. મનમોહનસિંહ સરકારની અંદર મસ્ત મોટા કૌભાંડો બહાર આવ્યા છે. ગૌ રસ્તાના રસ્તેથી ભાજપ ભટકી ગયો છે. નરેન્દ્રભાઈ મોદીની સરકારની અંદર એક પણ ભ્રષ્ટાચારનો આક્ષેપ હોય તો કોંગ્રેસ રજૂ કરે ને. આ અમિત શાહનો જે ભ્રષ્ટાચાર છે, 50,000 થી 80 લાખ રૂપિયાની વાત કોઈ મિલકત ક્યાંથી થઈ? બતાવો તમારી ગૌરક્ષાને જીવદયાનો પ્રેમ ક્યાં છે? કોંગ્રેસને ગૌરક્ષાની વાત કરવાનો અધિકાર જ નથી. કે અમારી સરકાર આવશે તો ગૌ હત્યા ઉપર અમે ક્યારેય પણ કાનૂન બંધ માટે નહીં લઈએ. રાહુલ ગાંધી એ જ્યારે ચૂંટણીઓ આવે ત્યારે જ આવા અવનવા નુસ્ખા કરીને પ્રજાને ભરમાવવાનું કામ કરી રહ્યા છે. છતાં 7 વખત રજૂઆત કરવા છતાં બિલકુલ એ કામ કર્યું નથી. એના શાસનમાં ક્યારે લોક કલ્યાણ કર્યું જ નથી. કોઈ પણ ભારતીય જનતા પાર્ટીનું કામ દિયોદર વિધાનસભાની અંદર નથી થયું. બનાસકાંઠા જિલ્લામાં વિધાનસભાની ચૂંટણીનું લઈ રાજકારણ ગરમાઈ ચૂક્યું છે અને અત્યારે બનાસકાંઠા જિલ્લાની અંદર તમામે તમામ વિધાનસભા મત બેઠકો ઉપર તમામ પક્ષો પોતાનું જોર લગાવી રહ્યા છે જીત હાંસલ કરવા માટે. બીકેન્યુઝ ચેનલની ટીમ ડીસા અને ધાનેરા બાદ આજે દિયોદર વિધાનસભા મત વિસ્તારમાં પહોંચી છે અને અહીંથી ચૂંટણી લડી રહેલા ગુજરાત સરકારના મંત્રી કેશાજી ચૌહાણ અને તેમની સામે કોંગ્રેસ દ્વારા શિવાભાઈ ભુરિયાને ઉતારવામાં આવ્યા છે. ત્યારે આ બંને પક્ષો દ્વારા કેવા કેવા જીતના દાવા કરવામાં આવી રહ્યા છે તે અંગે આપણે આ પક્ષના આગેવાનો સાથે ચર્ચા કરી અને તેમના દાવાઓની વાત લઈએ. જે શું નામ છે આપણું? પરાગભાઈ જોશી. પરાગભાઈ, આ ચૂંટણીને લઈ આપણા દ્વારા કેવા કેવા દાવા કરવામાં આવે, કયા મુદ્દા ઉપર આપણે ચૂંટણી લડવા માટે ઉતર્યા છો? માનનીય નરેન્દ્રભાઈ મોદી, જેનો દેશ અને દુનિયામાં ડંકો વાગી રહ્યો છે, એ ગુજરાતના સપૂત છે અને એક વિકાસ પુરુષ છે અને એમણે જે દેશની અને ગુજરાતની અંદર વિકાસ કર્યો છે એ વિકાસ મોડલના આધારે જ અમે ચૂંટણી લડી રહ્યા છીએ. અને આ વખત હવે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે જ કોંગ્રેસ એક મહિના પૂરતી જ લોકો વચ્ચે આવતી હોય છે. અમે તો 24 કલાક લોકોની વચ્ચે રહેવાવાળી પાર્ટી છે. નરેન્દ્રભાઈના વિકાસની જે વાતો છે, જે નરેન્દ્રભાઈ ગુજરાતનો વિકાસ કર્યો છે એ આખી પ્રજા સમજે છે. હવે રાહુલ ગાંધી ગમે ત્યારે ગુજરાતમાં આવતો સોમનાથનું દર્શન કરવા આવે મંદિરે. રાહુલ ગાંધીના ઘરની બાજુમાં સ્વામિનારાયણનું મંદિર છે, ત્યાં દર્શન કરવા કદ ક્યારેય જતા નથી અને સોમનાથ દોડી આવે છે આ લોકોને ભરમાવવાનું અને લોકોને એ મૂર્ખ સમજે છે ગુજરાતની પ્રજાની. પણ ગુજરાતની પ્રજા સાણી અને સમજુશે એ 14 તારીખે જવાબ આપી દેશે. ધન્યવાદ. જે વાત કરીએ કોંગ્રેસની, તો કોંગ્રેસ દ્વારા કેવા કેવા મુદ્દાઓને લઈ ખાસ ચૂંટણી આ જંગ ખેલવામાં આવી રહ્યો છે અને આપણી સાથે અત્યારે જોડાયા છે મહેશભાઈ. મહેશભાઈ, આ મુદ્દા આ ચૂંટણીમાં કયા કોંગ્રેસના મુખ્ય મુદ્દાઓ છે? કોંગ્રેસના મુદ્દાઓ ખેડૂતોનું દેવું માફ કરવું એ સૌથી અગત્યનો મુદ્દો છે, કે જે ક્યારેય ભાજપે ખેડૂતોનું દેવું માફ નથી કર્યું. ભૂતકાળમાં ખેડૂતોનું દેવું કોઈએ માફ કર્યું હોય તો મનમોહનસિંહજીની કોંગ્રેસની સરકારે કર્યું છે. આ વખતે પણ ખેડૂતોને દેવા માફ કરવાનો એજન્ડા એ પોતાના ચૂંટણી નિર્ણયમાં કોંગ્રેસ પાર્ટીએ લીધો છે, નહીં કે ભાજપે. માટે આ કિસાન જે છે, ખેડૂતો છે, એનું ભલું કોઈ ઈચ્છતું હોય તો એ કોંગ્રેસ સરકાર ઈચ્છી રહી છે અને એટલા માટે લોકોએ કોંગ્રેસની સરકાર બનાવશે અને ખેડૂતોના દેવા માફ કરવાની ગેરંટી કોંગ્રેસ સરકાર તરફથી આપવામાં અને કોંગ્રેસ પાર્ટી તરફથી આપવામાં આવી છે. એ ચોક્કસ મહેશભાઈ દવે જણાવ્યું કે કોંગ્રેસ સરકારે જે એવી જે ખેડૂતોના દેવા માફ કરશે, સાથે સાથે આપણી સાથે કોંગ્રેસના અન્ય નેતાઓ પણ સામેલ છે કે જેઓ પોતાના મુદ્દાઓ રજૂ કરી રહ્યા છે. તમે જો આગળ આવજો અને તમને હું પૂછીશ કે આ ચૂંટણીને લઈ કોંગ્રેસ દ્વારા કયા કયા મુદ્દાઓ પ્રજા સમક્ષ મૂકવામાં આવી રહ્યા છે? ગુજરાતમાં છેલ્લા 22 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. 23 વર્ષ કોંગ્રેસે શાસન કર્યું, 2 વર્ષ રાષ્ટ્રપતિ શાસન અને 3 વર્ષ કિમલોક, 5 વર્ષ જનતા દળનું શાસન રહ્યું છે. ગુજરાતમાં આપ જોઈ શકો છો કે સરકારી યુનિવર્સિટી હોય, શાળાઓ ગ્રાન્ટેડ હોય, રોડ રસ્તાનો કોઈ પ્રશ્ન હોય, દિયોદર તાલુકાના ગામડામાં 1978 પહેલાં દરેક ખેતરમાં વીજળી આવી હોય, દિયોદરથી જેતડાના રોડ હોય, ખીમાણા હોય, બાબર હોય, કે રેફરલની વાત હોય, 220 સબસ્ટેશનના પ્રશ્નો હોય કે એસટી ડેપોના પ્રશ્નો હોય, દરેક જે પ્રાથમિક સુવિધાઓ કોંગ્રેસના શાસનમાં થઈ હતી, ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યા પછી માત્ર સેલ્ફ ફાઇનાન્સ શાળાઓ ચાલુ થઈ અને ગરીબ મેળા કર્યા છે, ઉત્સવો કર્યા છે, પ્રજાના જે પરસેવાના પૈસા છે એના બગાડ સિવાય આ ભારતીય જનતા પાર્ટીની સરકારે કંઈ કર્યું નથી. અને કોંગ્રેસ અત્યારે 3 ખાસ મુદ્દાઓ પર લઈને વાત નીકળી છે.
કે ગુજરાતમાં શિક્ષિત યુવાનો બેરોજગાર છે, અમારી સરકાર આવશે તો શિક્ષિત યુવાનોને એમને રોજગારી આપવાનું કામ કરશે, ખેડૂતોનું દેવું માફ કરવાનું કામ કરશે, મહિલાઓની સુરક્ષાનો પ્રશ્ન હોય કે આમ જનતાની સુખાકારી માટેની એક ચોક્કસ રણનીતિ અને સ્ક્રિપ્ટ તૈયાર કરીને પ્રજાની સુખાકારી માટે કોંગ્રેસ કામ કરશે. જે ખેડૂતોના દેવા અને મહિલાઓને સુરક્ષણ આપવાની વાત કરી રહી છે કોંગ્રેસ આગામી ચૂંટણીને મુદ્દાને લઈ, ત્યારે ભારતીય જનતા પાર્ટી સામે પણ કેટલાક આક્ષેપો કરવામાં આવે છે. કેવા કેવા આક્ષેપો છે અને તેમનો ખુલાસો આપણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સાથે મળી અને જાણવાનો પ્રયાસ કરીએ. જી, શું નામ છે આપનું? ભવાનજી ઠાકોર. જી ભવાનજી, આક્ષેપ થઈ રહ્યા છે ભારતીય જનતા પાર્ટી પર કે ભારતીય જનતા પાર્ટીએ 22 વર્ષમાં દિયોદરમાં કોઈ એવા કામ નથી કર્યા કે જેના કારણે તેઓ જીતના દાવા કરી શકે, તો તમે અમને જણાવશો કે ભારતીય જનતા પાર્ટી દ્વારા એવા કયા કયા કાર્યો કરવામાં આવે છે? કોંગ્રેસના મિત્રોને હું જણાવવા માગું છું કે છેલ્લા 22 વર્ષમાં ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ જે કાર્યો કર્યા છે એ એમના 60 વર્ષના શાસનમાં કોઈ પણ કાર્ય થયો નથી, એ આબેહૂબ નજરે જોઈ શકો છો. દિયોદર મતવિસ્તારની વાત કરું તો શિક્ષણ ક્ષેત્રની વાત કરીએ તો શિક્ષણની અંદર છેલ્લા 5 વર્ષના શાસનમાં શિક્ષણના જે ઓરડાઓને 275 જેટલા ઓરડાઓનું કામકાજ કરવામાં આવ્યું છે. રસ્તાઓ બાબતની વાત કરવામાં આવે તો દિયોદરમાં અનેક રસ્તાઓ બનાવવામાં આવ્યા છે. દાખલા તરીકે ધનકવાડાથી લાખણી સુધીનો જે 25 કિલોમીટરનો રોડ છે એ નવો બનાવવામાં આવ્યો છે. ધ્રાડવથી કુવાળા જે એક તાલુકાથી બીજા તાલુકાને જોડતો રસ્તો બનાવવામાં આવ્યો છે. લુદ્રાથી ધ્રાડવ આવા અનેક પ્રકારના રસ્તાના કામો કરવામાં આવ્યા છે. કોતરવાડાથી ઝાડા સુધીનો જે મેઇન માર્ગ છે એને રિપેરિંગ કરવાનું કામ હાલ ચાલુ છે અને એ રસ્તો પહોળો કરવાનું કામ ચાલુ છે. એ જ રીતે ખીમાણાથી કે જસાલી કોટડા ડુચકવાડા સુધીનો જે નાનો જે ટૂંકો નાનો માર્ગ હતો એ લગભગ પહોળો કરવાના કામગીરી ચાલી રહી છે. આ રીતે વિકાસની વાત કરવા જઈએ તો ભારતીય જનતા પાર્ટીએ જે વિકાસ કર્યા છે એ કોંગ્રેસે એ બાબતમાં ખૂબ જ પાછળ છે. અને ખાસ કરીને આક્ષેપ થયા છે કે ભારતીય જનતા પાર્ટીના શાસન બાદ શિક્ષણ શાળાઓનું પ્રમાણ તો વધ્યું પરંતુ તે તમામે તમામ શાળાઓ સેલ્ફ ફાઇનાન્સ શાળાઓ હતી અને ખાનગી શાળાઓ બની છે. શિક્ષણનું ક્યાંક ને ક્યાંક વ્યાપારીકરણ થતું હોય તેવા કોંગ્રેસ મિત્રોના આક્ષેપો છે, તો તે આક્ષેપોનો આપ શું જવાબ આપશો? કોંગ્રેસના મિત્રો જે આક્ષેપો કરી રહ્યા છે વાહિયત આક્ષેપો છે. જો શિક્ષણની વાત કરવા જઈએ તો ગુજરાતમાં જ્યારે કોંગ્રેસનું શાસન હતું ત્યારે ફક્ત 7 જ યુનિવર્સિટીઓ હતી, આજે 57 જેટલી યુનિવર્સિટીઓ છે. જેમાં કેટલીક યુનિવર્સિટીઓ સેલ્ફ ફાઇનાન્સ છે, પરંતુ આપણે વાત એ કરીએ કે શિક્ષણનું પ્રમાણ ચોક્કસ વધ્યું છે, શાળાઓ વધી છે, કોલેજો વધી છે, યુનિવર્સિટી વધી છે, પરંતુ સાથે સાથે સેલ્ફ ફાઇનાન્સ કોલેજોનું પણ પ્રમાણ વધ્યું છે અને એવો દાવો અને એવા આક્ષેપો કોંગ્રેસ દ્વારા આપણી પર કરવામાં આવે છે. શિક્ષણ વધારવા માટે કોઈ સેલ્ફ ફાઇનાન્સ અહીંયા બનાવવામાં આવી નથી, બધી સરકારી શાળાઓ જ ચાલે છે. દાખલા તરીકે દિયોદરની વાત કરું તો મોડર્ન સ્કૂલ ચાલે છે, આઈટીઆઈ કોલેજ ચાલે છે અને 11-12 સાયન્સ કોલેજ પણ ચાલે છે. એટલે કોઈ એવી કોઈ પ્રાઇવેટ સંસ્થાઓ દ્વારા કોઈ શિક્ષણ આપવાનું નથી, સરકારશ્રી દ્વારા જ આ શિક્ષણ આપવામાં આવ્યું છે અને શિક્ષણનું સ્તર સુધરે એના માટે ભારતીય જનતા પાર્ટીએ અનેક રીતે આ રીતે કાર્યો કર્યા છે શિક્ષણ ક્ષેત્રે. જે કોંગ્રેસ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં શિક્ષણનું વ્યાપારીકરણ થયું છે, ત્યારે આ અંગે આપણે જ્યારે ભાજપના કાર્યકરો પાસે જવાબ માંગ્યો ત્યારે તેમણે શિક્ષણનું પ્રમાણ ઊંચું આવ્યું હોય તેવું જણાવ્યું છે. હવે આપણે કોંગ્રેસને મળીને વાત કરીએ કે કોંગ્રેસ આગામી ચૂંટણીને લઈ સરકાર સમક્ષ કેવા પ્રશ્નો રજૂ કરવા માગી રહી છે અને પોતે શાસનમાં આવશે તો કયા નવા ફેરફારો લાવશે. જે વાત કરીએ આપણે કે આપણી સરકાર બનશે તો આપ દ્વારા કેવા પ્રયત્નો કરવામાં આવશે અને પ્રજા માટે શું શું કરવામાં આવશે? પ્રજા માટે પહેલું તો શિક્ષણ. જ્યારે ભાજપની સરકાર આવી ત્યારે શિક્ષણને ગામડામાં શાળાઓ આપવાનું બંધ કરી દીધું, શિક્ષકોની ઘટ છે અને રાયડાના ભાવ ઇનાઈ 600 રૂપિયા અને રાયડા એરંડના 700-800 રૂપિયા, કપાસના ભાવ ઇનાઈ અને બિયારણ મોઘો. ખેડૂતોને જ્યારે સરકાર આવી ત્યારે DAPના 500 હતા અને આજે 1000 રૂપિયા કરી દીધા સબસિડી. જો આ સરકાર આવશે તો સબસિડી પણ યુરિયામાં ઉપાડવાની છે. ગેસના બાટલાના પણ 400 રૂપિયા હતા, આજે 750 થઈ ગયા છે. ડીઝલમાં પણ ભાવ વધારો થઈ ગયો છે અને શિક્ષણમાં દરેક ગામડે શિક્ષકોની ઘટ છે. આજ સુધી શિક્ષણ પૂરી શક્યા નથી, અત્યારે તલાટીઓની ઘટ છે. આ સરકારે 22 વર્ષમાં કોઈ પૂરવણ કરી નથી રહી અને કોંગ્રેસ સરકાર આવશે તો ખેડૂતોનો દેવું માફ કરશે. એ વાત તો અગાઉ થઈ ગઈ. આ સિવાયના કયા મુદ્દા છે? આ સિવાયના મુદ્દા અમારે રોડ રસ્તા એ વાત કરી, જે ઝાડાવાળો રોડ કર્યો હોય તો રોડ બનેલો છે, ખાલી રિપેરિંગ તો ગમે તે ઘર કરી શકે છે. પછી ભ્રષ્ટાચાર જે આપણે જે પહેલાં કર્યા છે, શું કહીએ આપણે, બાથરૂમમાં ટોટલ ભ્રષ્ટાચાર અને ખાલી તમે એક ધક્કો મારો જાતે જઈને જોઈ આવો અને જે જાદરૂનું બાથરૂમ બનાવ્યા એક ધક્કા ભેળું પડી જાય એવું છે અને ખોટા ભ્રષ્ટાચાર સિવાય કોઈ વાત નથી કરી અને એમના
પાયાના કાર્યકરોને કોન્ટ્રાક્ટ આપી અને ભ્રષ્ટાચાર ભાજપે કર્યો છે અને ભાજપ આ ફેરે ગુજરાતમાંથી જાય છે એવી અમારી વિનંતી છે. જી ચોક્કસ, ભ્રષ્ટાચાર આ એક નવો મુદ્દો છે કે જે ભારતીય જનતા પાર્ટી ઉપર એક દાગ લગાવી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીના શાસનમાં થયેલા ભ્રષ્ટાચાર અંગે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પાસેથી આપણે ખુલાસો માગીએ. જે આપણા શાસનની અંદર, જે 22 વર્ષના શાસનની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાના આક્ષેપો થયા છે, તો આ આક્ષેપોનો ખુલાસો શું છે? પહેલાં તો પ્રજા સારી રીતે સમજે છે કે મનમોહનસિંહની સરકારની અંદર મસ્ત મોટા કૌભાંડો બહાર આવ્યા છે, લાખો હજારો કરોડો રૂપિયામાં કૌભાંડો બહાર આવ્યા છે. એના વિશે કોંગ્રેસના નેતાઓ કેમ કશું બોલતા નથી? અમારા ભારતીય જનતા પાર્ટીના નરેન્દ્રભાઈ મોદીની સરકારની અંદર એક પણ ભ્રષ્ટાચારનો આક્ષેપ હોય તો કોંગ્રેસ રજૂ કરે ને, એક રજૂ કરે. જી ચોક્કસ, શું છે, શું છે ભ્રષ્ટાચાર? મારું નામ બળવંત ઠાકોર. શું છે ભ્રષ્ટાચાર? મારા મિત્રે જે વાત કરી, આ અમિત શાહનો જે ભ્રષ્ટાચાર છે, 50,000 થી 80 લાખ રૂપિયાની વાત કોઈ મિલકત ક્યાંથી થઈ? મોટા મોટો ભ્રષ્ટાચાર હોય, હું કહું ભાજપમાં જ હતો ભાઈ, 2 મહિને જ થયો કોંગ્રેસમાં જોડાણો. ભાજપ જેટલો કોંગ્રેસ, પહેલો કોંગ્રેસમાં હતો, કોંગ્રેસમાં ચૂંટાયેલો હતો, કોંગ્રેસમાં આવું કશું જ નહોતું. ભાજપમાં વાત કહું, ભ્રષ્ટાચાર જેટલો બધો ભ્રષ્ટાચાર છે જેની સીમા નથી. અને બીજું કે ખેડૂતોના, જે ખેડૂતોનો પ્રશ્ન છે, ખેડૂતોનો પ્રશ્ન એવો છે કે ખેડૂતોના આપણે 3 મહિના બિલ નહીં લ્યા. આક્ષેપ કર્યો એ વિશે તો કોર્ટે એમને ક્લીન ચીટ આપી દીધી છે, એના વિશે કોઈ આક્ષેપ સાબિત થયા નથી. અને આ વાત જે વાહિયાત વાતો કરે છે, માત્ર પ્રજાને ભોળવવાની જ વાતો કરે છે. એમની પાસે જય શાહના મુદ્દા સિવાય બીજો કોઈ ભ્રષ્ટાચારનો મુદ્દો પણ નથી. અને અમારી દિયોદર વિધાનસભાની જ્યાં સુધી વાત કરીએ તો એક આક્ષેપ અમારા મંત્રી ઉપર બતાવી શકે, બતાવી દે કે આ જગ્યા મંત્રીશ્રીએ ભ્રષ્ટાચાર કર્યો છે, આ વાહિયાત વાતો કરે છે. બીજા નંબરે જે અમારા મંત્રીશ્રીએ જે વિકાસની વાતો કરી, જેટલા આરોગ્ય માટે, પ્રજાના આરોગ્ય માટે પણ એટલા પીએસસી ઉભા કરે, એક કોંગ્રેસે ઊભું નથી કર્યું. આ બધા જે કંઈ વિકાસ કર્યા છે અમારા મંત્રીશ્રીએ કર્યા છે. અને આ લોકો માત્ર પ્રજાને ભળવા માટે વાહિયાત વાતો કરી અને પ્રજા વચ્ચે આવ્યા છે, પ્રજાનું ઝાકોરું આપશે બે મત નથી. ચોક્કસ, ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોનું કહેવું છે કે પોતાના મંત્રીઓ ઉપર એક પણ આક્ષેપ લાગ્યા નથી. આપણે કોંગ્રેસના મિત્રો સાથે ચર્ચા કરી કે ભારતીય જનતા પાર્ટીમાંથી અત્યારે દિયોદરમાંથી ઉમેદવારી નોંધાવનાર કેસાજી ચૌહાણ પર કેવા કેવા આક્ષેપો કરવામાં આવે છે અને તેઓ કયા ભ્રષ્ટાચારના મુદ્દામાં સંડોવાયેલા છે? જી મહેશભાઈ, આ અંગે આપ જણાવશો. આપ ભારતીય જનતા પાર્ટીમાંથી રહી ચૂક્યા છો અને તમે ભારતીય જનતા પાર્ટીના ઇન્ટરનલ પોલિટિક્સથી પણ જાણકાર છો, તો આ બાબતે આપ સારો જવાબ આપશો. મારે આમ તો કોઈ વ્યક્તિગત ટિપ્પણીને નામજોગમાં ન પડવું એવો અમે નિર્ણય કર્યો હતો, પરંતુ ભારતીય જનતા પાર્ટીના મારા મિત્રે જ્યારે કહ્યું છે કે કેસાજી ઉપર કોઈ આક્ષેપ હોય તો બતાવો, તો હવે મારે બતાવ્યા વગર વિકલ્પ નથી, એટલે બાકી હું નામજોગ નહોતો પડવાનો. એક વર્ષ પહેલાં એક ટ્રાફિકના કોન્સ્ટેબલે લાખણી બસ સ્ટેશન ઉપર ઉભા કહ્યું, બાઇકવાળાને બાઇક રોક્યું. એ બાબતે આપના દ્વારા કોઈ પોલીસ ફરિયાદ કરવી નહીં? મારે નહોતું પડવું, એમણે કહ્યું એટલે કહું છું, મારે નહોતું પડવું. એમણે કહ્યું, તમે ભાજપના મિત્રે આવું સ્પષ્ટતા કરી એટલે બાકી આપણા દ્વારા કોઈ એવી ફરિયાદ કરવામાં આવી હતી પોલીસમાં, એવા કોઈ એવિડન્સ? હા, એની અનેક ફરિયાદો પણ કરવામાં આવી છે, અનેક ફરિયાદો એની કરવામાં આવી છે. ઇવન એડિશનલ SP પાલનપુર, એમની પાસે જે મારું સ્ટેટમેન્ટ છે એમાં પણ એ વસ્તુનો ઉલ્લેખ છે કે જે પ્રકારે ભ્રષ્ટાચાર અને લોકોને ગુમરાહ કરવાનો પ્રયત્ન રાજ્યના મંત્રી અને આ વિસ્તારના ધારાસભ્યશ્રીએ કર્યો છે એ ખરેખર તદ્દન ખોટો છે. અને એ જ પ્રકારે હું એ કહું છું, હું ભાજપમાં રહીને આવ્યો છું, જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં હતા એમ હતું કે રાષ્ટ્રવાદ, હિન્દુવાદ, ગૌરક્ષા, આ વાત જ્યારે ભાજપના કેન્દ્રના મિનિસ્ટર કિરણ રિજ્જુજી એવું બોલે કે હું ગૌમાંસ ખાઉં છું અને તેમ છતાં એ કેન્દ્રની સરકારમાં મિનિસ્ટર તરીકે ચાલુ રાખે, શું તમે ગૌમાંસ કહો છો એટલા માટે અમારે ભાજપને વોટ આપવાના? અમે એ માટે તૈયાર નથી. અમે ભાજપમાં હતા અને ભાજપ છોડવું પડ્યું એટલા માટે છે કે ગૌ રસ્તાના રસ્તેથી ભાજપ ભટકી ગયો છે. મોદીજી એમ કહે કે ગૌરક્ષકો તો ગુંડા છે, શું ગુંડા થઈ ગયા ગૌરક્ષકો? તો ગૌરક્ષાની વાત કરનાર ભાજપ પોતાની પટરી પરથી ઉતરી ગઈ છે. ગૌરક્ષાની સિક્યોરિટી તો કોંગ્રેસ સરકાર પણ નથી આપતી, તો કોંગ્રેસ પક્ષ પસંદ કરવાનું કારણ શું હોય? સિક્યોરિટીની વાત 2 નંબરની છે. જે લોકો પોતાની છાતી ખોલીને એવું કહેતા હતા, 56 ઇંચ કા સીના બતા રહે હતા જો મોદીજી, કે પોતાનું શું તમે આ ગૌરક્ષાની વાત કરવાવાળા લોકો ગૌમાંસ ખાવા
માંડ્યા અને એનું તમને ગૌરવ છે? અને એવું ગૌરવ તમને હોય તો અમારે ગૌરવ જોઈતું નથી. જે સૈનિકો મનમોહનસિંહની સરકારમાં 300 લોકો મર્યા હતા, શહીદ થયા હતા, એના બદલે 864 લોકો 3 વર્ષમાં મર્યા છે. 10 વર્ષ અને 3 વર્ષની સામે હિસાબ ખોલો અને તમે એનું ગૌરવ લો છો? જો આવું ગૌરવ મોદી સાહેબનું હોય એટલા માટે અમે ભાજપને છોડી દીધું છે. આવું ગૌરવ લેવા માટે અમે ભાજપમાં રહેવા માટે તૈયાર નથી. જે હતા મહેશભાઈ દવે, કે મહેશભાઈ દવે જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી જે પોતાના મુદ્દા ઉપરથી ભટકી ચૂકી છે, તેના કારણે તેમને ભાજપ છોડી અને કોંગ્રેસમાં જવું પડ્યું છે. સાથે સાથે તેમણે ગૌરક્ષા માટેનો એક આક્ષેપ કર્યો છે. જે ભારતીય જનતા પાર્ટીની કાર્યકર આપણી સાથે જોડાયેલા છે, આપણે તેમને મળીને ચર્ચા કરીએ. આપણે એવું નથી લાગતું કે આપની સરકાર જે ગૌરક્ષા માટેના દાવા કરતી હતી તે દાવાઓ ભૂલી ગયું હોય એવું? કોંગ્રેસને ગૌરક્ષાની વાત કરવાનો અધિકાર જ નથી. એમના કાર્યકરો જાહેરમાં ગાયનું વાછડું કાપતા હોય, રાહુલની સાથે રહેવાવાળો માણસ ગૌ, અને ક્યારે ભાજપનો કાર્યકર, આ તો પારદર્શક લોકો છે આ લોકો, ભાજપની સરકારમાં અને ભાજપનો કાર્યકર ક્યારે ગૌમાંસ ખાવાનું કહે જ નહીં. ગૌ હત્યા રોકવા માટેનો એનો કાયદો લાવ્યો હોય નશાબંધી અને ગૌરક્ષાનો, તો ભારતીય જનતા પાર્ટીની સરકારે લાવ્યો છે. ખેડૂતોની જે વાત કરે છે, મહેશભાઈ એક મુદ્દો એમને વાત કરી કે કેરળની અંદર ગૌમાંસ જાહેરમાં બીફ પાર્ટી કરવામાં આવી હતી કોંગ્રેસના કાર્યકરો દ્વારા, તો એવા પક્ષમાં તમે જોડાયા છો, તો એમનો મુદ્દો પણ એક વ્યાજબી છે ને, એમનો આક્ષેપ પણ વ્યાજબી છે, તો એવા પક્ષ સાથે તમે જોડાયા છો? મારે એ કહેવું છે કે મોગલોનું શાસન રહ્યું, વિદેશીઓનું શાસન ભારતમાં રહ્યું છે, પરંતુ આજ સુધી મોગલોએ પણ કોઈ મટન માર્કેટનું ઉદ્ઘાટન કર્યું નથી. ગુજરાત સરકારના ગોવિંદભાઈ પટેલ મિનિસ્ટર હતા અને જેમણે જેની મટન માર્કેટનું ઉદ્ઘાટન કર્યું હતું. બતાવો તમારી ગૌરક્ષા અને જીવદયાનો પ્રેમ ક્યાં છે? તમારો પ્રેમ હોય એવા આક્ષેપ છે કે કોંગ્રેસના કાર્યકરોએ બીફ પાર્ટી કરી હતી. કોંગ્રેસના કારણે, અરે કિરણ રિજુજી કહે છે કે હું ગૌમાંસ ખાઉં છું, એ ભાજપનો સંસદ સભ્ય છે કે કોણ છે? મનોહર પારિકર એમ કહે છે કે હું બીફની કમી નહીં રહેવા દઉં, આ ભાજપના છે કે કોંગ્રેસના છે? ભાજપના લોકો આ વાત કરે છે અને કોંગ્રેસ ઉપર આક્ષેપ કરવાનો કોઈ અધિકાર નથી. માની લઈએ ભાજપની અંદર આવા બધા તત્વો હોઈ શકે, પરંતુ સાથે સાથે કોંગ્રેસ ઉપર પણ આવા, કોંગ્રેસના દામન ઉપર પણ આવા દાગ લાગેલા છે, છતાં પણ આપણા દ્વારા જે કોંગ્રેસ પાર્ટી પસંદ કરવામાં આવી છે એ વિશે હું જાણું. કોંગ્રેસ પાર્ટી દ્વારા શરૂઆતથી જ જે પ્રકારે મહત્ત્વ રાષ્ટ્રવાદને આપવામાં આવ્યું છે એ જોતાં એ રાષ્ટ્રવાદી પાર્ટી છે, એ જગ જાહેર થઈ ચૂક્યું છે. અને ભાજપ મોટો ભ્રમ અને ખોટું બોલી, જૂઠું બોલવું, જોરથી બોલવું, આ પ્રકારનું કામ ભારતીય જનતા પાર્ટીનું હતું અને એટલા માટે અમારે ભાજપ છોડીને કોંગ્રેસમાં આવવું પડ્યું છે. અને કોંગ્રેસ એ સાચી વસ્તુ જેટલું બોલે છે એટલું કરે છે, નહીં તો બોલવાનું બંધ રાખે છે. ધન્યવાદ. વાત એમને કરી મહેશભાઈ કે ભાજપ દ્વારા જોરથી બોલવામાં આવે છે અને જૂઠું બોલવામાં આવે છે, શું જોરથી બોલવામાં આવે છે, શું જૂઠું બોલવામાં આવે છે? મારા પરમ મિત્રને હું જણાવવા માગું છું કે ભારતીય જનતા પાર્ટી એ સૌનો સાથ, સૌનો વિકાસ ને સૌને સાથે લઈને ચાલનારી પાર્ટી છે. ભારતીય જનતા પાર્ટીમાં અમારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું જે સૂત્ર છે કે સૌનો સાથ, સૌનો વિકાસ, એ સાથે ગુજરાતમાં વિકાસની વાત કરવા જઈએ તો અનેક પ્રકારના વિકાસો થયા છે. દિયોદર મત વિસ્તારની વાત કરીએ તો દિયોદર મત વિસ્તારની અંદર વિકાસની વાત કરવા જઈએ તો વાત આપણે આગળ કરી ચૂક્યા છીએ. અત્યારે એમનો આક્ષેપ એવો છે કે ભારતીય જનતા પાર્ટી જોરથી બોલે અને જૂઠું બોલે છે, કેટલું સત્ય છે? ખોટી વાત છે, એ વાત તદ્દન વાહિયત વાત છે. જૂઠું બોલવાનું તો કોંગ્રેસ શીખેલું છે, ભાજપ આવી કોઈ વાત કરતું નથી. ભાજપ જે કોઈ વાત કરે તે કરેલા કામો કરે છે અને સત્ય હકીકત જ જણાવે છે. એમાં કોંગ્રેસે જે આક્ષેપ કર્યો છે વાહિયત અને તદ્દન ખોટો છે. કોંગ્રેસના આક્ષેપોને ખોટા જણાવવામાં આવી રહ્યા છે, તો આપ દિયોદર કોંગ્રેસ પ્રમુખ છો, કોંગ્રેસ દ્વારા આ કરેલા આક્ષેપોને ખારિજ કરી રહ્યા છે ભાજપના સભ્ય, શું હોય? મારે પહેલાં તો જે ગૌ હત્યાના ફોટાની વાત કરે છે એ સોશિયલ મીડિયાનો ફેક ફોટો સાબિત થયો. એ વાત મેઘાલયમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષે એમના મુખ્ય ચૂંટણીના મુદ્દામાં અને એમની પ્રેસમાં એવું કહ્યું હતું કે અમારી સરકાર આવશે તો ગૌ હત્યા ઉપર અમે ક્યારેય પણ કાનૂન બંધ માટે નહીં લાવીએ. અને મહારાષ્ટ્રની ચાલુ વિધાનસભાની ચૂંટણીમાં સૌથી મોટા મટન માર્કેટમાંથી ₹2 કરોડ ચૂંટણી ફંડમાં ભારતીય જનતા પાર્ટીએ લયા હતા. સમગ્ર ભારતના તમામ મીડિયાઓએ આ પુરાવા સાથે રજૂ કર્યા હતા. એટલે ભાજપને તો માત્ર અફવાઓ ચલાવી, કોંગ્રેસના આગેવાનોના ફેક ફોટા બનાવી અને લોકોના મગજમાં ખોટી એક ભ્રમના ફેલાવી, આ એમનું કામ છે. કોંગ્રેસના આગેવાનોએ, આપને ખબર હશે, ઉત્તર પ્રદેશની અંદર રાજીવજીની જ્યારે સરકાર હતી ત્યારે જે આ બાબરી ધ્વજનું થયું અને એની પૂજા આરતીની કામગીરી શરૂ કરી હતી, પીવી નરસિંહરાવની સરકારમાં રામજીની જે પૂજા આરતીની મુખ્ય ટૂંકમાં મારો કહેવાનો મતલબ હિન્દુઓની વાત લઈને ચાલતી કોંગ્રેસ, પરંતુ એ કામ કરે છે, પોતાની ફરજ સમજીને કરે છે,
એ લોકોમાં આવું ગાવાનું, આ તો માત્ર જૂઠું બોલવું, જાહેરમાં બોલવું, અફવાઓ સિવાય ભારતીય જનતા પાર્ટીનું કોઈ કામ નથી. એ તમારી વાત સાચી છે, પરંતુ હમણાં જ પરાગભાઈ જોશીએ એવો આક્ષેપ કર્યો હતો કે રાહુલ ગાંધીના ઘરથી માત્ર નજીકના જંતરમાં અક્ષરધામ મંદિર આવેલું છે, તેઓ આ સુધી ત્યાં નથી ગયા અને અચાનક ગુજરાતમાં ચૂંટણી આવતા તેમને સોમનાથના મંદિરને દર્શન કેમ આવ્યું? નરેન્દ્ર મોદીના મોદી સાહેબના ઘરની બાજુમાં, એક મિનિટ, મોદી સાહેબના ઘરની બાજુમાં અમને દેશના વડાપ્રધાનનું નામ લેતે હવે શરમ આવે છે કે વડનગરની સભામાં આવે તો એમ કે હું વડગામમાં ભણતો હતો, ઉમિયા માતાના મંદિરમાં સેવા કરવા જતો હતો, એ માત્ર જૂઠું બોલે, કોઈ મંદિરમાં નહીં વોટ માગવા માટે તો કોઈના પગે પડે. રાહુલ ગાંધી એ જનોઈધારી બ્રાહ્મણ છે, પંડિત જવાહરલાલ નહેરુનો વંશ છે. હું કોણ છું એ મારે બતાવવાની જરૂર નથી, એ મારા ક્રમ બતાવે. હું આજે તમને દાખલો મારો આપું કે હું કોંગ્રેસનો પ્રમુખ છું, સરકારી સહાય નથી લેતો મારે તમને જાહેર કરવાની જરૂર નથી, એ તમારો નીતિ વિષયક નિર્ણય છે. એમ તમે ખોટું કરતા હોય બતાવો, એ તો હવનો ધર્મ હવ નિભાવે. એમનો આક્ષેપ એવો હતો કે રાહુલ ગાંધી મંદિરમાં આમ સામાન્ય રીતે જતા નથી, પરંતુ અચાનક ગુજરાતમાં ચૂંટણી આવતા તમને તેઓ સોફ્ટ હિન્દુત્વ રમતા હોય તેવું નથી લાગતું? કોંગ્રેસ હિન્દુવાદી પાર્ટી છે, સર્વ સમાજને સાથે લઈને ચાલે છે. તમે રાહુલ ગાંધી મંદિરમાં જાય તમને વાંધો શું, ના જાય તો કે જાતા નથી, જાય તો જાય કેમ છે? એટલે આ લોકો પાસે કોઈ મુદત નથી અને ખોટી અફવાઓ ચલાવે છે. એ ભગવાન ભોળાનાથનો ભગત છે, મહાભગત છે, એના ગોળ ભગવાનનો વોટ લેવા માટે ઉપયોગ કરનાર રાહુલ ગાંધી નથી. ચોક્કસ નરસિંહભાઈએ જણાવ્યું કે કોંગ્રેસ એ હિન્દુવાદી પાર્ટી છે. આજે જે છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ ઉપર સોફ્ટ હિન્દુત્વના લઈને મુદ્દા ચાલતા હતા, ત્યારે આજે કોંગ્રેસના જ એક કાર્યકરે જાહેરાત કરી છે કે કોંગ્રેસ એક હિન્દુત્વવાદી પાર્ટી છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીને આપણે પૂછીએ કે કોંગ્રેસના દ્વારા જે કરવામાં આવેલા નિવેદન અંગે, રાહુલ ગાંધી એક મોટા શિવ ભક્ત છે, શું છે રાહુલ ગાંધી વિશે વાત કરવા જઈએ તો, રાહુલ ગાંધી એ જ્યારે ચૂંટણીઓ આવે ત્યારે જ આવા અવનવા નુસ્ખા કરીને પ્રજાને ભરમાવવાનું કામ કરી રહ્યા છે. જ્યારે જ્યારે ચૂંટણીઓ આવે એટલે આ મંદિરમાં જવું, બીજી ત્રીજી વાતો કરી અને પ્રજાને ભરમાવી, અને એમને સત્તા ભૂખ્યા છે, છેલ્લા 10-15 વર્ષથી સત્તા એમના જોડે. તમારો જવાબ લઈ લીધો, પરંતુ હવે વાત કરીએ આપણે અહીંયાના લોકલ રાજકારણ વિશેની. દિયોદરની વાત કરીએ, દિયોદરની અંદર કેસાજી ચૌહાણ દ્વારા છેલ્લા 5 વર્ષમાં કેવા કેવા વિકાસના કાર્યો કરવામાં આવે છે, એવા મને 3 મોટા કામો જણાવો. દિયોદરના 14 દિયોદર વિધાનસભા મત વિસ્તારની વાત કરીએ તો આદરણીય કેસાજી ચૌહાણ સાહેબે જ્યારથી આ વડા ધારાસભ્ય તરીકે આવ્યા છે, ત્યારે જો વિકાસની વાત કરીએ તો ગુજરાતની અંદર જે મહત્ત્વના બે પ્રશ્નો હતા પ્રજાના, કે એક તો દરેક ગામે ગામ રસ્તા બનાવવા, તો એના માટે અમારા ધારાસભ્યશ્રીએ સરકારશ્રીમાં રજૂઆત કરી અને સરકારે એમની રજૂઆત ધ્યાને રાખી અને મુખ્યમંત્રી સડક યોજના દ્વારા ગામે ગામ જે કાચા નળિયા હતા એને પાકા બનાવવા માટેનો નિર્ણય લઈ લીધો છે. હાલના બજેટમાં 10 કરોડ જેટલા રૂપિયાનું પણ એમને અંદર મંજૂર કર્યા છે અને ટૂંક સમયમાં એ કામ પણ શરૂ થઈ જવામાં આવ્યા. બીજી વાત કરીએ તો જે નર્મદા કેનાલની વાત કરો છીએ, તો નર્મદાની અંદર જે વાત કરીએ તો જે ગામો નર્મદા કેનાલથી વંચિત રહ્યા છે એની જે રજૂઆત કરી, તો દિયોદરના જે ગામડા નર્મદા કેનાલથી વંચિત છે એની રજૂઆત કરી, તો સરકારશ્રીએ એ વાત ધ્યાને રાખી અને જે ગામડા પાણીથી વંચિત થયા છે તેના માટે એમણે સરકારમાં જવાબ થોડો ઝડપથી આપો. નર્મદા એના માટે 6 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે અને એનું સર્વે પણ ચાલુ છે, એટલે ટૂંક સમયમાં જે નર્મદાના પાણીથી વંચિત ગામો છે એને પણ પાણી આપવામાં આવે છે. આરોગ્યની વાત કરીએ તો જેલા 37 જે કોંગ્રેસની શાસનમાં જે ફક્ત 37 આરોગ્ય કેન્દ્ર હતા એની સામે અમારે ધારાસભ્ય 56 વિધાનસભાના આ વિસ્તારની વિકાસની વાત કરે તો બિલકુલ પોકળ છે કે આજથી 10 વર્ષ પહેલાં જે ડિવાઈડર બન્યું છે ત્યાં લાઇટો નાખેલી છે. 5 વર્ષથી મેં એક પણ લાઇટ ચાલુ થતાં જોઈ નથી, વત્તા જ્યાંથી ડિવાઈડર ચાલુ થાય છે ત્યાં ખરેખર રેડ લાઇટ મૂકવી જોઈએ. રેડ લાઇટ ન મૂકવાના કારણે અહીંયા 7 એક્સિડન્ટ મારી રૂબરૂમાં થયેલા છે, 2 લોકોના તો જીવ ગયા છે. તો આ સરકાર તો મારવાવાળી સરકાર છે અને PWDમાં મેં રજૂઆત કરી હતી, હું તાલુકા પંચાયતનો સદસ્ય છું, છતાં 7 વખત રજૂઆત કરવા છતાં બિલકુલ એ કામ કર્યું નથી. ખોટી વાતો કરે છે અને ભ્રમમાં આવે છે. બાકી બીજું
ભારતીય જનતા પાર્ટીની સરકારે કશું કર્યું નથી અને આ વખતે કોંગ્રેસ આવે છે, દિયોદરમાં કોંગ્રેસ આવે છે અને ગુજરાતમાં પણ કોંગ્રેસ આવે છે. વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી ઉપર આક્ષેપ થઈ રહ્યા છે, તો ભારતીય જનતા પાર્ટી દિયોદરની અંદર આપણે જોઈએ તો છેલ્લા કેટલાક સમયથી અંદર દિયોદરની અંદર ઠાકોર સેના પણ ભારતીય જનતા પાર્ટીથી અંતર વધારી રહી છે અને અત્યારે ભારતીય જનતા પાર્ટી બેકફૂટ ઉપર હોય તેવું લાગી રહ્યું છે, તો એના મુખ્ય કારણો શું હોય છે? કોંગ્રેસને અધિકાર જ નથી, લોકના એના શાસનમાં ક્યારેય લોક કલ્યાણ કર્યું જ નથી. માન્યશ્રી અમારા મંત્રીશ્રીએ 16 કરોડ રૂપિયા મંજૂર કરી નર્મદાનું પાણી ગામડે ગામડે પીવાનું પાણી પહોંચાડ્યું છે. હમણાં મિત્રો ખેડૂતોની વાત કરતા હતા, ખેડૂતોની વાત કરવાનો એમને અધિકાર નથી. ગુજરાતની જનતા જોડે કોંગ્રેસે કેવડું પાપ કર્યું છે. નર્મદાનું પાણી તો નરબંકો નરેન્દ્ર મોદી હોય અને આ વિસ્તારની અંદર પાણી પહોંચે. દરેક ખેડૂતોને હમણાં પણ આ પહેલાં ભવિષ્યમાં પૂર આવતા હતા, ક્યારેય કોંગ્રેસની સરકારે 1 રૂપિયો કોઈ ખેડૂતને આપ્યો નથી, જ્યારે અમારી સરકારે દિયોદર વિસ્તારમાં 300 કરોડ રૂપિયા ખેડૂતોને આપ્યા છે. તો કયા કારણો સર ભાજપ પ્રત્યે અત્યારે લોકોમાં નારાજગી છે? બિલકુલ લોકોમાં નારાજગી છે જ નહીં. આ તો કોંગ્રેસ અત્યારે જેમ પેલા વરસાદ પડે ને મેના મોંમાં ફૂટી નીકળે એમ જ્યારે જ્યારે ચૂંટણી આવે ત્યારે આ કોંગ્રેસીઓ આવતા હોય છે, બાકી ક્યારેય વસ્તી વચ્ચે જતા નથી. એમને શું ખબર વસ્તીને શું તકલીફ છે? અમે કાયમી વસ્તી વચ્ચે રહેવાવાળા છે અને વસ્તી કેટલી બધી ભારતીય જનતા પાર્ટીથી ખુશ છે એ 14મી તારીખે બતાવી દઈશું. વસ્તી અને મતદારો ભારતીય જનતા પાર્ટીથી ખુશ છે તેવું ભાજપના કાર્યકરો દિયોદરમાં જણાવી રહ્યા છે. અત્યારે આપણે વાત કરીએ અન્ય લોકોની કે ખેડૂતોની કે જે શું કહેવા માંગે છે ભાજપના દાવા વિશે. દોશી એમ કહે છે, મારું નામ ગોદાભાઈ ભીખાભાઈ રાજપૂત. પ્રયાગ દોશી એમ કહે છે મંદિરે કોઈ દાડો રાહુલ ગોધી જાતો નથી, પણ તમે રાહુલ ગોધીનું ઘર પાડ્યું નથી ને જોડે મંદિર છે એવી શું સાબુતી છે? તો મીડિયાની અંદર ચાલતી વાત છે, મીડિયાની અંદર એવી ખોટી ચાલતી વાત છે મીડિયામાં દર્શાવવામાં આવી. બીજો મારો એ પ્રશ્ન છે કે ખેડૂતની સિંચાઈ હતી, સિંચાઈ યોજના હતી, એની બધી તમામ સબસિડીઓ કાપી નાખી હતી. જે સબસિડીઓ હતી બધી તમામ સબસિડીઓ રદ કરી હતી. પછી સરદાર વાસના ઓરડા હતા, સંડાસ વાથરૂમની વાત હતી, એમાં એક પૈસો આવ્યો નથી ને બધા ઉધારી દો છો. કોમ બારે બારે એ લોકો ભ્રષ્ટાચારની પણ વાત થઈ ગઈ, તેમણે એમનો જવાબ આપી ચૂક્યા છે. આ દ્વારા નવો કયો મુદ્દો છે? નવો તો અમારો નવસર્જન સરકાર આવશે એમાં નવો તમન મોટો મુદ્દો આવશે. અને આ સરકારે જે કંટ્રોલો હતા એ રહી બંધ કરી નાખ્યા છે અને વસ્તીને હેરાન ગતિ. જીમેશભાઈ હવે આપણે છેલ્લો પ્રશ્ન કરીશ તમને કે આ ચૂંટણી અંદર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દિયોદરમાંથી કેવી રીતે જીતશે અને કેટલી મોટી લીડથી જીત મેળવશે? ભારતીય જનતા પાર્ટીને ભૂખ ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચારની વાત નથી, મારો સવાલનો જવાબ એ છે કે આ ચૂંટણીમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ગુજરાતમાં કેવું પ્રદર્શન કરશે અને દિયોદરમાં કેવું પ્રદર્શન કરશે? આ ચૂંટણીની અંદર ગુજરાત રાજ્યની અંદર કોંગ્રેસ પાર્ટી સારામાં સારો વિજય મેળવશે. દિયોદરની અંદર વધારે તો નથી કહેતો, નવસર્જન ગુજરાત દિયોદરની અંદર 51,000 લીડથી અમારી કોંગ્રેસ આવશે. ભાઈ ભૂખને ભ્રષ્ટાચાર ભાજપ તમામ પ્રજા કોંગ્રેસના પડખે છે, ભાજપથી કંટાળી છે અને ભાજપનો કાયદો વ્યવસ્થા કથળ્યો છે. કોઈ પણ ભારતીય જનતા પાર્ટીનું કામ દિયોદર વિધાનસભાની અંદર નથી થયું એને અમે યુવા તરીકે ખાતરી આપું છું. જે ભાજપની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી કયા મુદ્દાઓને લઈ આ ચૂંટણી લડી રહી છે અને આ આગામી ચૂંટણી અંદર ભારતીય જનતા પાર્ટીનું ગુજરાતમાં અને દિયોદર બેઠક ઉપર કેવું પ્રદર્શન જોવા મળશે? ગુજરાતની અંદર માન્ય નરેન્દ્ર મોદી સાહેબશ્રીએ નરેન્દ્રભાઈ મોદી સાહેબશ્રીએ આખા ગુજરાતની અંદર નર્મદા નહેરથી લઈ ખેતરો હવે વિકાસની વાત કરી હતી, આપણે કયા મુદ્દા પર આગામી ચૂંટણી અંદર ભારતીય જનતા પાર્ટીનું પ્રદર્શન કેવું રહેશે? સમયની મર્યાદા હોવાના કારણે ભારતીય જનતા પાર્ટી વિકાસને છે આકાશે આંબી ગઈ છે. અમે વિકાસના મુદ્દા પર ચૂંટણી લડવાના છીએ અને અમે જીતવાના છીએ. અમારાથી કોઈ પ્રજા નારાજ નથી, અમે તો શાંતિથી જવાબ આપીએ છીએ અને જે કંઈ છે અમારે જવાબ કોઈને આપવાનો હતો નથી. અમારે તમારા વિકાસની મુદ્દાને લઈને ચાલીએ છીએ અને વિકાસ કરતા રહીશું અને વિકાસ વણથંભ્યો ચાલુ જ રહેશે. કેવું પ્રદર્શન રહેશે? અમારું પ્રદર્શન ખૂબ સારું રહેશે. હાર જીત તો અમારી જીત તો અમારી જ છે, એમાં કોઈ બે મત નથી. લોકો ગમે એ વાતો કરતા હોય પ્રજા અમારાથી ખુશ છે, અમારા વિકાસને વરેલી છે. આ હતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો કે તેમણે દાવા કર્યા હતા જીતના અને સામે કોંગ્રેસે પણ પોતાની જીતના દાવા કર્યા છે. સાથે સાથે કોંગ્રેસે એવું જણાવ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ખૂબ જ ભ્રષ્ટાચાર થયો છે જેનો ભાજપ દ્વારા
બચાવ કરવામાં આવે છે. ભારતીય જનતા પાર્ટી આ ચૂંટણીને વિકાસના મુદ્દાને લઈ ચૂંટણી લડી રહી છે, તો કોંગ્રેસ પક્ષ આ ચૂંટણીને નવસર્જન તરીકે ચૂંટણી લડી રહી છે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે આગામી 14 ડિસેમ્બરના જે યોજાનાર મતદાન દરમિયાન પ્રજા કોના ઉપર વિશ્વાસ મૂકે છે અને કોના માથા ઉપર જીતનો સહેરો પહેરાવશે. કેમેરામેન સુરેશ પ્રજાપતિ અને જગદીશ સોની સાથે હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ. બીકે ન્યૂઝ ચેનલની ટીમ ડીસા અને ધાનેરા બાદ આજે દિયોદર વિધાનસભા મત વિસ્તારમાં પહોંચી છે. લોકોને એ મૂર્ખ સમજાશે ગુજરાતની પ્રજાને. ત્યારે ભાજપે ખેડૂતોનું દેવું માફ નથી કર્યું. ખેડૂતોનું દેવું માફ કરવાનું કામ કરશે. ગુજરાતમાં છેલ્લા 22 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. ગેસના બાટલાના પણ 400 રૂપિયા હતા, આજે 750 થઈ ગયા છે. મનમોહનસિંહની સરકારની અંદર મસ્ત મોટા કૌભાંડો બહારાયા છે. ગૌ રસ્તાના રસ્તેથી ભાજપ ભટકી ગયો છે. નરેન્દ્રભાઈ મોદીની સરકારની અંદર એક પણ ભ્રષ્ટાચારનો આક્ષેપ હોય તો કોંગ્રેસ રજૂ કરે ને. આ અમિત શાહનો જે ભ્રષ્ટાચાર છે, 50,000 થી 80 લાખ રૂપિયાની વાત કોઈ મિલકત ક્યાંથી થઈ? બતાવો તમારી ગૌરક્ષાને જીવદયાનો પ્રેમ કેવો છે. કોંગ્રેસને ગૌરક્ષાની વાત કરવાનો અધિકાર જ નથી. કે અમારી સરકાર આવશે તો ગૌ હત્યા ઉપર અમે ક્યારેય પણ કાનૂન બંધ માટે નહીં લાવીએ. રાહુલ ગાંધી એ જ્યારે ચૂંટણીઓ આવે ત્યારે જ આવા અવનવા નુસ્ખા કરીને પ્રજાને ભરમાવવાનું કામ કરી રહ્યા છે. છતાં 7 વખત રજૂઆત કરવા છતાં બિલકુલ એ કામ કર્યું નથી. એના શાસનમાં ક્યારેય લોક કલ્યાણ કર્યું જ નથી. કોઈ પણ ભારતીય જનતા પાર્ટીનું કામ દિયોદર વિધાનસભાની અંદર નથી થયું. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એક વાર. ઠંડની જમાવટ સાથે બનાસકાંઠામાં રાજકીય ગરમાવો વધુ તેજ. ડીસામાં અગ્રણીઓ અને કાર્યકરોના કાફલા સાથે ભાજપના ઉમેદવારે યોજેલી લોકસંપર્ક પદયાત્રા રેલીએ સર્જ્યો કેસરીયો માહોલ. પાલનપુરના વર્તમાન ધારાસભ્ય મહેશભાઈ પટેલે 5 વર્ષમાં લઘુમતી સમુદાયની ધરાર અવગણના જ કરી હોવાના ગંભીર આક્ષેપો. પૂર હોનારત વખતે બેંગ્લોરની સાહેલગાહે ઉપડી ગયેલા ધારાસભ્ય સામે લઘુમતી સમાજના યુવા અગ્રણીઓએ ઠાલવ્યો રોષ. જૂનાગઢના સેવાભાવી ધારાસભ્ય મહેન્દ્રભાઈ મસરૂ વિરુદ્ધ હાર્દિક પટેલે ઝેર રોકતા રઘુવંશી સમાજ ખફા. બાબરમાં હાર્દિકની સ્મશાન યાત્રા યોજી પુતળાનું કરાયું દહન. છેલ્લી બે ટર્મથી ભાજપના કબજામાં રહેલી દિયોદર બેઠક ઉપર આ વખતે જામેલા પ્રતિષ્ઠાના જંગમાં હાલ કેવા છે સમીકરણો જુઓ આજે બીકે ન્યૂઝ ચેનલના રણસંગ્રામ અહેવાલમાં. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.